નમસ્કાર એમએ પરિક ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુર તથા ઉત્તર ગુજરાત આ નર્થ અધ્યાપક સંઘની આ શૈક્ષણિક ચેનલમાં હું વર્ષા એન્ડ ચૌધરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું ટી વાય પેપર સીસી પાંચસો છ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અર્વાચીન ભાગ એક માં એકમ ત્રણ સાહિત્યકારની સાહિત્ય સેવામાં સુધારક યુગના સર્જક એવા દલપતરામ વિશે હું આજે તમને વાત કરવાની છું દલપતરામ અર્વાચીન યુગનો પ્રારંભ દલપતરામથી થાય છે એટલા જ માટે આ યુગને સુધારક યુગ સંસાર સુધારેક યુગ નર્મદ યુગ કે અર્વાચીન યુગ તરીકે આપણે આ યુગને ઓળખીએ છીએ આ યુગના સમયગાળા દરમિયાન દલપતરામ નર્મદ નવલરામ નંદશંકર મહીપતરામ કરસનદાસ મૂળજી જેવા સાહિત્યકારો આપણને પ્રાપ્ત થાય છે હવે હું દલપતરામના જીવન વિશે એમના સાહિત્યિક ઘડતર પરિબળો વિશે તમને તમારી આગળ વાત મૂકવાનો ઉપક્રમ રહ્યો છે દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી તેમનો સમયગાળો અઢારસો ને વીસથી અઢારસો ને નો ગણાય છે તેમનો જન્મ એકવીસ એક અઢારસો ને વીસમાં વઢવાણમાં ડાહ્યાબાઈ ત્રવાડી નામના એક સંસ્કારી શ્રીમાળી બ્રાહ્મણ પિતાને ત્યાં થયો હતો માતાનું નામ અમૃતબા પિતા એ સમાજમાં ડાહા વેદિયા તરીકે ઓળખાતા હતા પિતાનો સ્વભાવ ખૂબ જ કડક શિસ્તવાળો અને રૂઢિચુસ્ત હતા તેથી દલપતરામને આ સ્વભાવ અનુકૂળ આવતો નહોતો એટલા માટે દલપતરામ એમના મો મામાના ત્યાં એટલે કે મોસાળમાં મૂળીમાં થોડોક ટાઈમ રહ્યા એટલે આપણને ખબર છે કે સંકટ સમયની બારી એટલે મામાનું ઘર જ્યારે પિતા તરફથી આક્રોશ કે બાળકને મળે છે ત્યારે એને મામાનું ઘર યાદ આવે છે એટલે સંકટ સમયની બારી એટલે મામાનું ઘર એટલે દલપતરામનું મામાનું ઘર મૂળી છે અને મૂળીથી જે ભક્તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હતા એ ગઢડામાં જતા હતા અને ત્યાં સ્વામિનારાયણના દર્શન એમને માત્ર ને માત્ર આઠ વર્ષની વયે તેમને પ્રાપ્ત થાય છે આ પહેલા મૂળીમાં જ એક મંદિર હતું સ્વામિનારાયણનું અને એના સ્વામી હતા ભૂમાનંદ સ્વામી આ ભૂમાનંદ સ્વામી પાસેથી દલપતરામ કંઠી પહેરે છે એટલે આમ જોવા જઈએ તો દલપતરામના પ્રથમ ગુરુ એ ભૂમાનંદ સ્વામી છે ત્યાર બાદ તેમને કાવ્યશાસ્ત્રનું છંદશાસ્ત્રનું અને અલંકારશાસ્ત્રનું જ્ઞાન એ સ્વામિનારાયણ સંપ્રદાયના જ એવા ગુરુ એ પંથના એવા દેવાનંદ સ્વામી પાસેથી એ જ્ઞાન મેળવે છે એટલે જ એ કાવ્ય સાહિત્યની અંદર પણ સારી એવી કવિતાઓ આપણને આપે છે આ ઉપરાંત પિંગળશાસ્ત્ર વગેરેનું જ્ઞાન પણ એ દેવાનંદ સ્વામી પાસેથી મેળવે છે આ ઉપરાંત વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ કાવ્ય ગ્રંથોનું અધ્યયન પણ આપણને સાહિત્યમાં દલપતરામ જેવા કવિએ આપ્યું છે સમાજ સુધારક તરીકે આપણે દલપતરામને જોઈએ તો રામે જે કવિતા કરવાનો શોખ હોવાથી તેમને સમાજને ઉપદેશ એ હડુલા નામથી ઓળખાતા કાવ્ય પ્રકારને સિદ્ધ કવિતા રૂપે રચતા હતા જેમ કે એ કવિતા છે કે સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી બંદા બેઠા માચીએ ને દુનિયા ડોહળે પાણી આવી સિદ્ધ કવિતા એ દલપતરામ રચી દેતા હતા એ કવિતાને હડુલાના નામથી ઓળખાતી હતી આ જ અરસામાં અઢારસો ને પિસ્તાલીસમાં અમદાવાદના કલેક્ટર એટલે કે એલેક્ઝાન્ડર કિલ્લોક ફાર્બસ એ આવ્યા અને તેમને ગુજરાતી ભાષા ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતનો ઇતિહાસ જાણવાની ઈચ્છા થઈ એટલા માટે તે આખા ગુજરાતનું પરિભ્રમણ કરાવે તેવા માણસની શોધમાં હતા અને તેવામાં દલપતરામથી પરિચય થયો દલપતરામના પરિચયથી તેમને કવિતા અંગ્રેજી ભાષા અને સાહિત્ય ની ભાષામાં કામ કરવાનું સૂચન આપ્યું તેમને વ્રજ ભાષામાં જે ગ્રંથો લખેલા હતા અને આગળ પણ વ્રજ ભાષા છોડી અને ગુજરાતી ભાષામાં એ કાવ્યલેખન કરે એવી પ્રેરણા એલેક્ઝાન્ડર કિલ્લોક ફાર્બસે તેમને આપી આ ઉપરાંત અઢારસો ને અડતાલીસમાં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના થઈ જે પછીથી ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી થઈ તેના મંત્રીપદે રહીને પણ તેમને બુદ્ધિ પ્રકાશન સામાયિકના મંત્રીપદે રહી ગુજરાતી સાહિત્યની મહામૂલી સેવા પણ બજાવી એટલે કે તેમાં કવિતાઓ લખી સમાજને એક સારો ઉપદેશ આપવાનું કામ પણ દલપતરામે કર્યું છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દલપતરામ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે તેમની સેવાની કદર રૂપે અંગ્રેજ સરકારે તેમને સી આઈ ઇ કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ આપીને સન્માન કર્યું છે અઢારસો ને અઠ્ઠાણુંમાં તેમનો છેલ્લો ગ્રંથ એનું નામ છે હરિલીલા મૃત જે સ્વામી શ્રી સહજાનંદના ચરિત્રને નિરૂપતી દીર્ઘ કાવ્ય રચના છે આ કાવ્યરચના લખીને આ જગતમાંથી ઇઠ્ઠોતેર વર્ષની ઉંમરે ચીર વિદાય લીધી છે જે પાછળથી આપણને ગધની અંદર વિહારીલાલ મહારાજના નામે આ ગ્રંથ મળી આવે છે અને આ ગ્રંથ છેલ્લા વર્ષોમાં એમણે વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં રહીને આ ગ્રંથ પૂરો કર્યો છે હવે જોઈએ દલપતરામને ઘડનારા પરિબળો તો પિતા પાસેથી દેવાનાગરી મૂળાક્ષરો અને કેટલાક સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ એમને પહેલેથી જ કરી લીધું હતું પિતા એ વેદપાઠી બ્રાહ્મણ બનાવવા ઈચ્છતા હતા પણ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હતું કડક શિસ્ત ને કારણે પિતાથી છૂટા પડી મોસાળમાં આઠ વર્ષની વયે રહેવાનું થયું અને ત્યાં જ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા એ મહત્વનું પરિબળ બની રહ્યો થોડોક ટાઈમ શામળભટ્ટની શૈલીએ તેમને શૃંગાર રસ અને અદ્ભુત રસના ખજાના તરફ વાળ્યા હતા એટલે કે તેમને શૃંગાર રસમાં કમળ લોચની જેની આંખો કમળ જેવી છે તે અને એક બીજી છે હીરા દંતી જેના દાંત હીરા જેવા છે તે એવા શૃંગાર રસને નિરૂપતા બે કાવ્યો તેમને આપ્યા હતા પરંતુ ત્યારબાદ તુરંત જ સ્વામિનારાયણ સંપ્રદાયની અસરને કારણે તેમનું માનસ પરિવર્તન થઈ ગયું અને તે બંને કાવ્યો એમને પ્રગટ થવા દીધા નથી સ્વામિનારાયણ સંપ્રદાયની અસરને લીધે તેઓ સત્સંગી થયા તો ફાર્બસ સાહેબની અસરને લીધે તેઓ સુધારો દેશ પ્રેમ રાજભક્તિની લાગણી તેમાં તેમાં તેનામાં પ્રગટી અને એ પ્રકારની કવિતા તેમના હાથે રચાઈ એટલે એટલે જ તે અર્થમાં તેઓ અર્વાચીન પણ બન્યા એટલે જ એમને કહ્યું આ શૃંગાર રસની રચના કર્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી થયા પછી એમને વિચાર આવ્યો કે સમાજના હિતની વાત કરાય મોહમાં સમાજને ન રખાય સુંદરમ કહે છે કે દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સેતુ જેવા છે તેમનો એક પગ પ્રાચીન કાળમાં છે અને બીજો પગ અર્વાચીન કાળમાં છે એટલે આ કાવ્ય રચનાઓ જે શામળના કાવ્યની કાવ્યની અસર જે દલપતરામ ઉપર છે એના ઉપરથી આપણને સુંદરમ કહે છે દલપતરામ પાસે સિદ્ધ કવિતા રચવાની જન્મજાત પ્રતિભા હતી તેમની સ્મરણ શક્તિ પણ ખૂબ તીવ્ર હતી ફાર્બસ સાહેબ સાથે ગુજરાત સૌરાષ્ટ્રમાં ફરી ફરીને ગુજરાતનો ઇતિહાસ રચવા લેખો હસ્તપ્રતો આધારભૂત દસ્તાવેજો ઐતિહાસિક કથાનકો વગેરે સામગ્રી પ્રાપ્ત કરવામાં પણ તેઓ મદદરૂપ થયા હતા એટલે જ રાસમાળાના કાર્ય નિમિત્તે ગુજરાતમાં અનેક સ્થળોએ તેમને ફરવાનું થયું તેથી કથિત તેમની પ્રતિભાને લોકશાસ્ત્ર કાવ્યાદિનું માન મળ્યું સાથે રહીને વિશાળ જનસમૂહ વચ્ચે શેરીએ શેરીએ કવિતાઓ સંભળાવી એટલે જ વિદ્યા પ્રસારનું કાર્ય કર્યું નવી કન્યા શાળાઓ ગ્રંથાલયો લોકોને કેફ વ્યસન કે શેર સટ્ટાના અનિષ્ટો વિશે જાગૃત કર્યા એ સમયે લોકો શેર સટ્ટામાં દૂષણોમાં સપડાયેલા હતા એટલે ખુદ દલપતરામ પણ એમાંથી બાકાત નથી રહ્યા અને ખૂબ ઝડપથી ઓછી મહેનતે નાણાં કમાવાની જે ઘેલછા હતી એ રજૂ કરી તરલ લોકમાનસ પ્રતિબિંબિત થાય છે બુદ્ધિ પ્રકાશ સામાયિક ગુજરાત વર્ન્યાક્યુલર સોસાયટી વગેરે જેવા પરિબળો દ્વારા પ્રજાજીવનમાં ચેતના પ્રસરાવવાનું ઉમદા કાર્ય એ દલપતરામે કર્યું છે દલપતરામનો સ્વભાવ એ સૌમ્ય પ્રકૃતિ મૃદુ મીઠો અવાજ એમનું વિનોદ ચાતુર્ય ધીરજપૂર્વક કામ લેવાની એમની રીત વગેરે ગુણો એ સમાજ સેવાના સુધારાના કાર્યમાં ઉપયોગી બની રહ્યા હવે એમનું સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો કવિતા આવ ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાવું ગુજરાતી ભાષાનો ગૌરવ આ પંક્તિમાં જોઈ શકાય છે રૂડી ગુજરાતી રાણીના વકીલ પ્રેમ અને ઉત્સાહ બની વડોદરાના રાજા સમક્ષ ભાષાના સોરી ભાષાના ઉત્કર્ષ અંગેની યોગ્ય રજૂઆત કરવામાં તેમનો સ્વભાવ પ્રત્યેનો પ્રેમ અહીંયા દેખાઈ આવે છે અઢારસો ને માં બાપાની પિંપર કાવ્ય લખ્યું ત્યાં અર્વાચીન યુગનો પ્રારંભ થાય છે કવિ વઢવાણથી લીમડી જાય છે ઉનાળાનો ભરબપોર ધોમ ધકતો હતો પ્રલય સમતાપ પીવા પાણી પણ મળતું નથી ક્યાંય વૃક્ષનો છાયો પણ મળતો નથી આવા સમયે લીંબડી ગામ આવતા એક પિંપરનું વૃક્ષ જોયું અને કાવ્ય રચ્યું બાપાની પિંપર બળી પૃથ્વી પર પ્રખ્યાત પ્રસિદ્ધ એવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત ઋતુને પ્રગટ કરતું પ્રથમ પ્રકૃતિ કાવ્ય તેમજ રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામે તેણે વનમાં જમાવ્યો જેવા કાવ્યો એ આપણને દલપતરામ જેવા કવિ પાસેથી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત સંપલક્ષ્મી સંવાદ હુન્નરખાનની ચડાઈ ફાર્બસવીર ચરિત્ર જેવા દીર્ઘ કાવ્યો પણ એમને ગુજરાતી સાહિત્યમાં આપણને આપ્યા છે અઢારસો ને ઓગણસાહીઠ માં હોપવાચન માળા ઊંટ અને શિયાળ તમે પ્રાથમિક શાળામાં આ ઊંટ અને શિયાળ કાવ્યરચના ભણીને જ આવ્યા હશો આ સભામાં વાકાંગવાળા પશુ પક્ષીઓ જુઓ ભાઈ અપાર છે પોપટની ચાંચ વાંકી બગલાની ડોક વાંકી કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે એટલે કે સમાજને આ એક મેસેજ આપ્યો છે કે માણસને બીજાની જરાક પણ ભૂલ હોય તો એ તરત દેખાઈ જાય છે પણ પોતાની હજાર ભૂલો એ એને દેખાતી નથી એવો કાવ્ય સરસ ઊંટ અને શિયાળ કાવ્યમાં છે માખીનું બચ્ચું શરણાઈવાળો કેડેથી નમેલી ડોસી ભોળો ભાભો ભાંદરવાનો ભીંડો વગેરે જેવા કાવ્યો આપણને દલપતરામ આપે છે અઢારસો અડસઠમાં જે વેન ચરિત્ર આપ્યું વિધવા વિવાહને ધ્યાનમાં રાખીને લખાયેલી રચના છે પોતાના ગુરુની પુત્રી વિધવા બને છે અને ત્યારે રાજા જે છે એના વહેન વેનના અંતરમાં જે મંથન ચાલે છે તેનું અલીખન આમાં થયેલું છે આ ઉપરાંત ફારબસ વિલાસ નામનું કાવ્ય જે મૈત્રી નું કાવ્ય છે ફાર્બસના મિલન સમયે દલપત રામે રચેલું કાવ્ય છે ત્યારબાદ ફાર્બસ વિરહ જેવે ફાર્બસના મૃત્યુ પછી રચાયેલું કાવ્ય છે દલપતરામનું ગદ્ય સર્જન જોઈએ તે પહેલા વાત કરું તો દલપત પિંગળ નામે એક પિંગળ શાસ્ત્રનો ગ્રંથ પણ દલપત રામે આપ્યો છે રાવી પાઠકે આપેલો જે ગ્રંથ છે એનું નામ છે બૃહદ પિંગળ અને દલપતરામે જે ગ્રંથ આપ્યો છે એનું નામ છે પિંગળ શાસ્ત્ર દલપતરામના ગદ્ધ સર્જનમાં નિબંધો જોઈએ તો અઢારસો ને પચાસમાં ભૂત નિબંધ લખાયો જે લોકોના લોકમાનસમાં જે ઘર કરી ગયેલા ભૂત પ્રેત આદિના જે વહેમો હતા તે દૂર કરવાનો પ્રયાસ તેમણે આ નિબંધમાં કર્યો છે આ નિબંધ એ ગુજરાત વર્ન્યાક્યુલર સોસાયટીએ યોજેલી એક ઇનામી નિબંધ સ્પર્ધામાં પાત્ર ગણાયો હતો આ નિબંધ એ અંગ્રેજી મરાઠીમાં પણ અનુવાદ થયેલો જોઈ શકાય છે ત્યારબાદ અઢારસો ને એકાવનમાં જ્ઞાતિ નિબંધ રચ રચ્યો જેમાં ગુરુ શિષ્યના સંવાદ દ્વારા જ્ઞાતિના જે વ્યવહારો છે એ અંગેના મંતવ્યો એમાં રજૂ કર્યા છે આ પણ એક ઇનામી સ્પર્ધા માટે જ રચાયેલું નિબંધ હતો ત્યારબાદ અઢારસો ને ચોપનમાં વિવાહ પણ નિબંધ એમને આપ્યો જે નાનપણમાં દીકરીઓને વિવાહ થઈ જતા હતા એના એને દૂર કરવા માટેનું સમાજમાં એક આ પ્રયાસ હતો દલપતરામે આવા નિબંધો દ્વારા સુધારાના યુગલક્ષી કાર્યમાં એક ડગલું આગળ ભર્યું છે હવે એમના નાટકો જોઈએ ગધમાં નિબંધ ક્ષેત્રે અને નાટક ક્ષેત્રે તેમણે જે કામ કર્યું છે તેમાં અઢારસો ને પચાસમાં માં લક્ષ્મી નાટક અઢારસો ને સિત્તેરમાં મિથ્યાભિમાન નાટક આપ્યું છે લક્ષ્મી નાટક એ પ્રખ્યાત ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસની પ્લુટસ નામની જે કૃતિને આધારે રચાયું છે મિત્ર ફાર્બસ પાસેથી તેનું કથાનક દલપતરામે સાંભળ્યું હતું અને ત્યારબાદ એનું રૂપાંતર કર્યું એમણે આ રૂપાંતર હોવા છતાં આપણું પહેલું ગુજરાતી નાટક એ લક્ષ્મી નાટક કહી શકાશે અઢારસો ને સિત્તેરમાં મિથ્યાભિમાન નામનું નાટક જે ઇનામી સ્પર્ધા માટે રચ્યું છે કચ્છ માંડવીના એક સદગ્રસ્ત ઠક્કર ધરમસિંહે મિથ્યાભિમાન વિશે હાસ્ય રસમાં નાટકરૂપી નિબંધની રચના અંગે નાટ્યલેખકની આ સ્પર્ધા યોજેલી એમાં ભાગ લેવા માટે લખેલું અને કવિને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળતા રૂપિયા દોઢસોનું રોકડ ઇનામ પણ મળેલું આઠ અંક અને પંદર પ્રવેશમાં વિસ્તરેલું આ નાટક એ શ્રેષ્ઠ નાટક પૂરવાર થાય છે જીવરામ ભટ્ટ એની કથાવસ્તુ આવી છે કે જીવરામ ભટ્ટ એ મૂર્ખ છે છતાં મિથ્યા અભિમાની છે તે રતાદળા છે તેમને આંખે દેખાતું નથી અને પાડીનું પૂંછડું પકડીને તે સાસરીએ આવવા નીકળેલા ભટ્ટ એકવાર ખાડામાં પણ પડી જાય છે સાસરીમાં પણ આવે છે અને ત્યાં દંભ અને અભિમાન પણ ત્યાં છોડતા નથી રાત્રે સાસરીમાં જમવા માટે બેસે છે ત્યારે સાસુને પાડી સમજીને લાત મારે છે એવી જ રીતે રાત્રિના અંધકારમાં ચોરને શોધવા નીકળેલા સિપાહીઓ એ આ જીવરામ ભટ્ટને ચોર સમજીને પકડી જાય છે એવા કેટલાય પ્રસંગોમાં જીવરામ ભટ્ટનું પાત્ર ઉપહાસનું પાત્ર બનવા રહે છે દલપતરામે આ નાટકને એ ભૂંગળ વિનાની ભવાઈ કહીને ઓળખાવ્યું છે ભરપૂર નિર્દોષ અને મનોરંજન પૂરું પાડતી આ કૃતિ એ સરસ નાટ્યકૃતિ બની રહે છે આભાર